हेलो फ्रेंड, जय श्री कृष्ण। मेघ टेस्ट किचन में तमारु स्वागत छे। आज आप बनाविशु सूरतना एकदम फेमस राजा राणी परोठा। एकदम टेस्टी अने चीजना बने छे, नाना थी लईने मोटा बधाने भावशे। तो चालो बनावानु स्टार्ट करिए। बनावा माटे मैं अहींया एक मोटू बाउल लीधेलू छे। बाउल में आपणे एक कप मेंदानो लोट एड करीशुं। तेमा आपणे अर्धो कप चणानो लोट एड करीशुं। परोठाने एकदम सरस बाइंडिंग आपवा माटे आपणे रवो एड करीशुं। रवो अहींया 2-3 चमची हूँ एड करीश। स्वाद प्रमाणे नीमक एड करीशुं। लोटमां आपणे थोड़ूक मोण एड करीशुं। बधी सामग्रीने हाथ वड़े आपणे एकदम सरस रीते मिक्स करी लेशुं। तमे तेलना मोणनी जग्याए तमे घीनुं मोण पण आपी शको छो। થોડું થોડું પાણી એડ કરીને જેવી આપણે પૂરી બનાવીએ છીએ, પૂરીનો લોટ કઠણ હોય છે એવો જ આપણે લોટ બાંધવાનો છે। રોટલીના લોટ જેવો લોટ નથી બાંધવાનો। લોટ આપણો એકદમ સરસ પૂરી જેવો ટાઈટ મેં લોટને બાંધી લીધો છે। ઉપરથી આપણે થોડુંક તેલ એડ કરીને લોટને એકદમ સરસ રીતે મસળી લેશું। જેમ તમે લોટને વધારે મસળશો તેમ તમારા પરોઠા એકદમ સરસ બનશે। તમે એકવાર ચોક્કસ આવી રીતે પરોઠા બનાવીને તમારા બાળકોને ખવડાવજો, ચોક્કસ એ આ પરોઠા પસંદ કરશે। લોટને મેં અહીંયા એકદમ સરસ રીતે બાંધી લીધો છે। લોટને મેં અહીંયા એક ભેગો કરીને રાખી દીધો છે। પ્લેટ ઢાંકીને આપણે 10 મિનિટ માટે રેસ્ટ કરવા છોડી દઈશું। લોટ આપણો રેસ્ટ કરે ત્યાં સુધીમાં આપણે એક સ્ટફિંગ બનાવી લઈશું। સ્ટફિંગ બનાવવા માટે મેં અહીંયા એક બાઉલ લીધેલો છે। બાઉલમાં આપણે 1 કપ ગાજર ખમણેલું એડ કરીશું, 1 કપ કોબીસને ખમણેલું એડ કરીશું, 2 ડંગ મેં અહીંયા ડુંગળીને ઝીણી કટિંગ કરીને લીધી છે તે આપણે એડ કરીશું, કેપ્સિકમ મરચું એડ કરીશું, 1 ડંગ લાલ ટમેટું આપણે એડ કરીશું। ટમેટું એડ કરવું એકદમ ઓપ્શનલ છે। મેં અહીંયા લીલી ડુંગળીના પાંદ લીધા છે, પાન પણ એડ કરવા એકદમ ઓપ્શનલ છે, પણ એકદમ સ્ટફિંગનો દેખાવ લીલા પાનથી એકદમ સરસ આવશે। 2 ડંગ બોઇલ કરેલા બટાકા લીધા છે મેં અહીંયા। બટાકાને એકદમ સરસ ખમણીના મદદથી ખમણી લીધા છે, તે બટાકા પણ આપણે એડ કરીશું। સ્ટફિંગ મારો અહીંયા બાઉલમાં સમાય એમ નહોતું એટલા માટે મેં અહીંયા બાઉલને ચેન્જ કરેલો છે। તેમાં આપણે 50 ગ્રામ પનીર એડ કરીશું। પનીરને મેં એકદમ સરસ રીતે ખમણી લીધું છે। આદું અને લસણની પેસ્ટ એડ કરીશું। મેં અહીંયા તૈયાર પેસ્ટ આવે તે પેસ્ટ તૈયાર એડ કરી છે। જો તમારી પાસે અવેલેબલ ના હોય તો તમે ઘરની પેસ્ટ બનાવીને પણ એડ કરી શકો છો। 1 ચમચી લીલા મરચાંની પેસ્ટ એડ કરીશું। મેં અહીંયા ચીઝની ક્યુબ લીધી છે, આપણે 2 ચીઝની ક્યુબ એકદમ સરસ સ્ટફિંગમાં ખમણીને મદદથી ખમણીને એડ કરી લેશું। જો તમને વધારે ચીઝ પસંદ હોય તો તમે વધારે ચીઝને પણ એડ કરી શકો છો। એક ચમચી શેઝવાન સોસ એડ કરીશું, ગરમ મસાલો એડ કરીશું, સ્વાદ પ્રમાણે નિમક એડ કરીશું, કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું, હળદર એડ કરીશું, થોડાક આપણે લીલા ધાણા એડ કરી દઈશું। સ્ટફિંગને આપણે એકદમ સરસ હાથની મદદથી મસળી લેવાનું છે। એકદમ સરસ સ્ટફિંગનો દેખાવ પણ આપણો ખૂબ જ સરસ આવે છે, જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવું આપણું સ્ટફિંગ બનવાનું છે। સુપર ટેસ્ટી સ્ટફિંગ આપણું તૈયાર છે। સ્ટફિંગને હવે આપણે સાઈડ પર મૂકી દઈશું। લોટને આપણે 10 મિનિટ થઈ ગઈ છે। એકદમ સરસ લોટ આપણો માવાના જેવો આપણે ગાયના દૂધનો માવો બનાવીએ છીએ તેવો જ લોટ આપણો એકદમ સરસ રીતે તૈયાર છે। લોટને આપણે એકદમ સરસ રીતે પાછો મસળી લેવાનો છે। મેં અહીંયા એક મોટું લોવું લીધેલું છે। લોવાને આપણે બાજટ વડે ગોળ ગોળ રાઉન્ડ કરી લેવાનો છે। ઉપરથી આપણે થોડોક કોરો લોટને ડસ્ટ કરીશું અને વેલણના મદદથી પરોઠું આપણે એકદમ સરસ રીતે વણી લેવાનું છે।
मैं अहीं एकदम सरस रीते मोटी साइजना बे पराठा वणी लीधा छे। पराठा उपर आपणे स्टफिंग ने एड करी देशु। जो तमारे ओछु वधारे स्टफिंग तमे तमारा टेस्ट मुजब करी सको छो। स्टफिंग ने आपणे एकदम सरस पराठा उपर पाथरी देवानु छे। मैं अहीं पराठा में एकदम सरस रीते स्टफिंग ने एड करी दीधुं छे। उपरथी आपणे बीजू पराठा ने एकदम सरस आंगळीना मददथी प्रेस करी लेशुं। मैं अहीं एकदम सरस रीते परोठा ने चिपकावी दीधुं छे। हूँ तमने नजीकथी बतावुं छुं। मैं अहीं एक पेन ने गरम थवा माटे मूकी दीधुं छे। तेमां आपणे एक चमची बटर एड करीशुं। तमे बटरनी जगह तेलनो उपयोग पण करी शको छो। बटर आपणुं एकदम सरस रीते ओगळी गयुं छे। तेमां हवे आपणे परोठो एड करी देशुं। गेसनी फ्लेम आपणे मीडियम टू लो ज राखवानी छे। परोठाने साइड आपणे हवे चेन्ज करी लेशुं। एकदम सरस ऊपर ब्राउन कलरनी डिजाइन थई गई छे। ઉપરથી આપણું પરોઠું એકદમ ક્રિસ્પી બન્યું છે। સાઈડની લેયર્સમાં પણ આપણે થોડુંક તેલ એડ કરી દઈશું। એકદમ સરસ મીડિયમ ગેસ ઉપર જ આપણે બીજી સાઈડને પણ શેકવા દઈશું। પરોઠું આપણું એકદમ સરસ રીતે શેકાઈ ગયું છે। પરાઠાને મેં પ્લેટમાં કાઢી લીધું છે। એ જ પેનમાં આપણે એક ચમચી બટર એડ કરીશું। બટર આપણું મેલ્ટ થાય, બટર આપણું એકદમ સરસ રીતે મેલ્ટ થઈ ગયું છે। તેમાં આપણે 2-3 ચમચી સ્ટફિંગ એડ કરીશું। સ્ટફિંગને આપણે એકદમ સરસ રીતે લચકા જેવું થાય ત્યાં સુધી આપણે હલાવતા રહીશું। એકદમ સરસ લચકા જેવું સ્ટફિંગ આપણું તૈયાર છે। ગેસની ફ્લેમ હવે આપણે બંધ કરી દઈશું। હવે આપણે પરાઠા પણ શેકાઈ ગયેલું સ્ટફિંગને એડ કરી દઈશું। એકદમ સરસ રીતે સ્ટફિંગને આપણે પાથરી દેવાનું છે। શેકાઈ ગયેલું સ્ટફિંગ મેં અહીંયા એકદમ સરસ રીતે પાથરી લીધું છે। ઉપરથી આપણે ચીઝને એકદમ સરસ રીતે બધી જ બાજુ પાથરી લેવાનું છે। આ પરાઠામાં ચીઝ અને પનીરનો ખૂબ જ ઉપયોગ થાય છે। જો તમે આવી રીતે એકવાર પરાઠા બનાવશો તો તમે પિઝાને પણ ભૂલી જશો। ઉપરથી આપણે સોસ એડ કરી લેશું। ઉપરથી આપણે માયોનીઝથી ગાર્નિશ કરી લેશું। ત્યાં આપણે થોડાક લીલા ધાણા સ્પ્રિંકલ કરી લેશું। અરે વાહ, જોતા જ ખાવાનું મન થઈ જાય તેવા આપણા રાજા રાણી પરોઠા બન્યા છે। તમે પણ એકવાર ચોક્કસ ટ્રાય કરજો આ પરાઠા બનાવવાની। બાળકોથી લઈને મોટા બધાને ખૂબ જ ભાવશે। પીછા કટરના મદદથી એકદમ સરસ રીતે પરાઠાને આપણે ડિવાઈડ કરી લેશું। એકદમ સરસ રીતે પરોઠું આપણું કટિંગ થઈ ગયું છે। તમે જોઈ શકો છો એકદમ યુનિક પરોઠું આપણું તૈયાર છે। ચોક્કસ તમે એકવાર તમારા બાળકોને બનાવી દેજો। ઠંડીની મોસમમાં આ પરોઠો ખાવાની ખૂબ જ મજા આવે છે। આપણો એકદમ સરસ રીતે તૈયાર છે ને એકદમ યુનિક રેસીપી। તમે પણ એકવાર ચોક્કસ ટ્રાય કરજો। તમને આ મારા રાજા રાણી પરાઠાનો કોમ્બો કેવો લાગ્યો એ મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ બતાવજો। ફરી મળીશું એક નવી રેસીપી સાથે। થેન્ક યુ ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ।